દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજે સવારથી અવિરત મેઘવર્ષા થઈ રહી હતી. સાંજે 6 થી 8 કલાક વચ્ચે એટલે કે 2 કલાકમાં જ ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સવારથી રાત સુધીમાં કુલ 18 ઇંચ વરસાદથી ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં 8 થી 10 ફૂટ પાણી ભરાયા હતા. કેટલીક મોટરો પાણીમાં ડૂબી ગઈ હતી. જામનગર ખંભાળિયા હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. પૂરની સ્થિતિને જોતા એનડીઆરએફની ટીમને ખંભાળિયા રવાના કરવામાં આવી છે. ખંભાળિયા નજીક આવેલ સલાયા ગામમાં પણ ભારે વરસાદથી ગામમાં પાણી ભરાયા હતા. રેસ્ક્યુ માટે અહીંયા કંઈ પણ જવાબદારી નથી. ગામ સલાયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું આ ગામ નાનકડું એવું છે જ્યાં અટાના અહીરત વરસાદ વરસી ચૂકેલો છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. અને આ જોઈ શકો તમે કે પાણીનો ફોર્સ કેટલો ઉપરથી આવી રહ્યો છે અને હાલમાં કંઈ અહીંયા માણસો પોતાની જ રીતે બહાર નીકળી રહ્યા છે અને માણસોને પોતાની જાન ઉપર જોખમ રાખીને બહાર પડવું પડે છે. મદદ માટે કોઈ પણ સુવિધા અહીંયા આપવામાં આવેલ નથી. જામ સલાયા હવે ટીએન ડાકી મૂકી દે કારણ કે